આગામી દિવસોમાં મુસ્લિમોના તાજિયાનો તહેવાર આવી રહ્યો છે ત્યારે સુરતમાં લિંબાયત મસ્જિદે ફૈઝે રસૂલના પટાંગણમાં શાંતિ સમિતિની બેઠક પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં તાજિયાનો તહેવાર શાંતિથી ઉજવાય તે માટે શહેરીજનોને અપીલ કરવામાં આવી હતી ઇસ્લામિક નવું વર્ષ મુહરમ મહિનાથી શરૂઆત થાય છે મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર આ મહિનામાં ઉજવાય છે જેમાં મોહરમ તાજિયા નિમિત્તે મુસ્લિમ તારીખ પ્રમાણે 9મા દિવસે અને 10મા દિવસે તાજિયાનું જુલુસ કાઢવામાં આવે છે જેમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર સુરત શહેરમાં તાજિયા જુલુસ નીકળશે જેને લઈ સુરક્ષા બંદોબસ્તના ભાગરૂપે લિંબાયત વિસ્તારની ફૈઝે રસૂલ મસ્જિદના પટાંગણમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં સુરત શહેર જોઈન્ટ સીપી સેક્ટર 1 પ્રવીણસિંહ એલ માલ અને પોલીસ અધિકારીઓની આગેવાનીમાં તમામ તાજિયા કમિટીના સદસ્યો અને સામાજિક કાર્યકરો સમેત સ્થાનિક લોકો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં જોઈન્ટ સીપીએ કહ્યું હતું કે કોઈ પણ તહેવાર આપણે ભાઈચારાથી ઉજવ્યો છે ત્યારે આ તાજિયાનો તહેવાર પણ કોમી એકલાશના વાતાવરણ સાથે ઉજવાય તેવી અપીલ કરું છું જે પણ ધાર્મિક ઉત્સાહ છે અને પોતાનો જે પણ એમાં શ્રદ્ધા છે એ શ્રદ્ધાથી પૂર્ણ રીતના કરી શકે એ હેતુથી અને સાથે સાથે કોમી એકલાશ અને શાંતિનો મેસેજ પણ જાય એ હેતુથી આપણે આ મીટિંગ રાખી ब्यूरो रिपोर्ट H24 न्यूज़ सूरत।